Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આગળના લેક્ચરની અંદર આપણે સમાંતર પ્લેટ કેપેસિટર વિશે જોયું હતું, જેનું કેપેસિટન્સ C is equal to epsilon 0 A by D વડે વ્યાખ્યાયિત થાય છે. હવે આજના લેક્ચરની અંદર આપણે બે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ, જેની અંદર સૌથી પહેલો ટોપિક આવશે એ છે સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. જો સમાંતર પ્લેટ કેપેસિટર લેવામાં આવે તો એ સમાંતર પ્લેટ કેપેસિટરમાં ઉર્જા કેવી રીતે સંગ્રહ થાય છે અને આ ઉર્જાનું સૂત્ર શું, તો એ સૂત્ર મેળવવા માટે આપણે ફરીથી કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુત ભાર કેવી રીતે આવે છે અને એમાં કેવી રીતે ઉર્જાનો સંગ્રહ થાય છે એની આપણે વાત કરીએ. તો એના માટે હું એક સિમ્પલ એવો પરિપથ લઉં છું. દાખલા તરીકે આ કેપેસિટરની બે પ્લેટ છે, એ બંને પ્લેટને બેટરી સાથે જોડેલી છે. આ બેટરીનો ધન ધ્રુવ અને આ બેટરીનો ઋણ ધ્રુવ. તો હવે ધન પ્લેટ ઉપરથી ધન વિદ્યુત ભાર અને ઋણ પ્લેટ ઉપરથી ઋણ વિદ્યુત ભાર એ પ્લેટ ઉપર જમા થતા જાય છે. આનો મતલબ કે કેપેસિટરની એક પ્લેટ એ ધન વિદ્યુત ભારિત અને બીજી પ્લેટ ઋણ વિદ્યુત ભારિત બનતી જાય છે. અને આ બંને પ્લેટ વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર Q. તો આના માટે હવે આપણે અલગ અલગ શરતનો વિચાર કરીએ. દાખલા તરીકે જે સમયે તમે બેટરીને કેપેસિટર સાથે જસ્ટ કનેક્ટ કરો છો એ સમયની જો આપણે વાત કરીએ તો એ સમય થશે t બરાબર 0. તો અહીંયા આપણે લખશું t બરાબર 0 સમયે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર q બરાબર 0 હતું અને c is equal to q by v ઉપરથી c is equal to આવશે 0. ક્લિયર છે? t બરાબર 0 સમયે વિદ્યુત ભાર q બરાબર 0 અને c આવશે q by v, એટલે કે 0 ના છેદમાં v તો 0. માની લઈએ કે t બરાબર t સમયની જો વાત કરવામાં આવે તો t બરાબર t સમયે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કંઈક સ્મોલ q જેટલો થાય છે અને કેપેસિટન્સ સ્મોલ q by v જેટલું થાય છે અને t બરાબર અનંત સમયે કેપેસિટરનો વિદ્યુત ભાર કેપિટલ Q અને કેપેસિટન્સ Q બાય V, એટલે કે Q બાય C ડેશ જેટલું થાય છે. અથવા અહીંયા જો આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સ્વરૂપમાં વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. તો અહીંયા આવશે બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાનનો તફાવત 0, સ્થિતિમાનનો તફાવત આવશે Q બાય C અને અહીંયા સ્થિતિમાનનો તફાવત આવશે કેપિટલ Q બાય C. ક્લિયર છે? તો આના ઉપરથી ફરીથી આપણે ઉર્જાની વાત કરવાની છે. ઉર્જાની વાત કરવી હોય તો એના માટે લખશું થતું કાર્ય. તો કાર્ય એ કેના જેટલું હોય, સંગ્રહ પામતી ઉર્જા જેટલું. તો જો આપણને થતું કુલ કાર્ય મળી જાય તો એ કાર્ય એ સંગ્રહ પામતી કુલ ઉર્જા હોય. એના માટે સૌથી પહેલા આપણે લખશું dW. તો dW માટે શું આવશે? V ઇન્ટુ dQ. dW એટલે આવશે V ઇન્ટુ dQ. હવે આપણે આ બે શરતનો ઉપયોગ કરશું કે વિદ્યુત ભાર જ્યારે 0 થી Q થાય છે, વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં સુધી 0 થી Q સુધીનો થાય તે સમયે સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા કેટલી
तो एना माटे फरीथी अहींया लखवू पड़शे जो कार्य जोतुं होय तो ए आवशे संकलन में dw is equal to संकलन में v into dq જ્યાં સંકલન આવશે 0 થી ચલો લઈએ છીએ 0 થી કેપિટલ q સુધી મતલબ આપણે કેપેસિટર ને સંપૂર્ણ ચાર્જ કરેલું છે તો સંપૂર્ણ ચાર્જ કરવો હોય તો એના માટે લખું કેપિટલ q હવે v તો આ v જે છે કોઈ પણ સમય નું હશે ધારો કે હું આ સમય નું લઈ લઉં છું કોઈ સમય t એ તો v બરાબર સેના વડે લખાય q / c વડે तो અહીં આપણે લખશું કેપેસિટર માં સંગ્રહિત ઊર્જા w is equal to v ને બદલે લખશું q / c dq ક્યાં થી ક્યાં સુધીનું સંકલન 0 થી કેપિટલ q ફરીથી 1/c સંકલનની બહાર આવશે q dq q dq નું સંકલન થાય q square / 2 તો અહીંયા લખશું 1/c સોરી 1/c q square by 2 0 થી q ફરીથી બે બાર આવશે 1/2c into q square minus 0 મતલબ કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા વિદ્યુત ઉર્જા એ કેટલી હોય q square by 2c જેટલી હોય કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા એ q square by 2c જેટલી હોય છે આજ વાતને જો આપણે થોડી આગળ વધારીએ તો આ ઊર્જાને ફરીથી અલગ અલગ સ્વરૂપમાં લખી શકાય દાખલા તરીકે જો q બરાબર cv લઈએ q બરાબર cv લઈશું તો અહીંયા ઊર્જા આવશે c સ્ક્વેર v સ્ક્વેર / 2c મતલબ તો સૂત્ર મળશે 1 / 2cv સ્ક્વેર અથવા જો આપણે c is equal to q / v લઈએ તો ફરીથી ઊર્જાનું સૂત્ર મળશે q સ્ક્વેર / 2 q / v તો q q કેન્સલ થઈ જશે તો એ આવશે 1 / 2 qv તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના ફરીથી આપણે ત્રણ સૂત્ર જે આપણે અગાઉ મેળવેલા હતા એવા જ સૂત્ર મળે છે મતલબ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું જે સૂત્ર છે 1 / 2cv સ્ક્વેર અથવા q સ્ક્વેર / 2c અથવા 1 / 2qv એ સૂત્ર બધી જ જગ્યાએ દરેક કેપેસિટરમાં લાગુ પડે છે ક્લિયર છે તો આપણે વાત કરી સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા હવે નંબર ફરીથી એક ક્વેશ્ચન આપણે ગણવો છે તો એક ક્વેશ્ચન ગણીએ ચલો એના માટે લખવાનું બાકી હોય તો લખી લેજો 1 2 3 લખાઈ ગયું છે ચલો જવા દો ઓકે હવે એક ક્વેશ્ચન જોઈએ એની સાથે સાથે એક ખૂબ જ સરસ મજાનો એક નવો કન્સેપ્ટ આજે તમને આપવાનો છું કે જેનો પણ આગળ ઉપર આપણે ઉપયોગ કરવાના છીએ ક્લિયર છે તો હવે આવશે એક ક્વેશ્ચન લઈને એ ક્વેશ્ચન ઉપરથી એક આપણે અગત્યનું પરિણામ મેળવવાના છીએ દાખલા તરીકે સૌથી પહેલા તો ક્વેશ્ચન જોઈએ એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર d થી 2d કરવા માટે કરવું પડતું કાર્ય શોધો એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર ક્યાંથી કેટલું કરવાનું છે d થી 2d જેટલું કરવા માટે કરવું પડતું કાર્ય શોધો તો આ કરવું પડતું કાર્ય કેટલું હોય તેની આપણે ચર્ચા કરવાના છીએ તો એની અંદર સૌથી પહેલા તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરશું
અહીંયા d થી 2d જેટલું અંતર કરવાનું છે. ચલો એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આ એક સમાંતર પ્લેટ કેપેસિટર છે જેની બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હતું? d જેટલું. હવે આ અંતરને આ જે અંતર છે એ અંતરને કેટલું કરવાનું છે? 2d જેટલું. તો જો આ અંતરને 2d જેટલું કરવું હોય તો તેના માટે કરવું પડતું કાર્ય શોધો, અને જો આ કાર્ય શોધવું હોય તો કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય, એટલે અંતિમ સ્થિતિ ઉર્જા, અંતિમ માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા નું આપણે સૂત્ર મેળવેલું છે, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર એ આવશે q સ્ક્વેર બાય 2c માઇનસ q સ્ક્વેર બાય 2c. જો કેપેસિટરની માત્ર પ્લેટ વચ્ચેનું અંતર બદલતું હોય તો આનો અર્થ એવો થાય કે વિદ્યુત ભારમાં ફેરફાર થવાનો નથી. તો અહીંયા હું લખીશ q સ્ક્વેર બાય 2 cf માઇનસ q સ્ક્વેર બાય 2 ci. ક્લિયર છે? તો આના ઉપરથી હવે આપણે એને સોલ્વ કરીએ તો આપણને પરિણામ મળશે q સ્ક્વેર બાય 2 c નું સૂત્ર છે એપ્સિલોન 0 a બાય d. તો અહીંયા લખશું એપ્સિલોન 0 a બાય d કેટલું છે? 2d જેટલું માઇનસ q સ્ક્વેર બાય 2 એપ્સિલોન 0 a બાય અહીંયા અંતર કેટલું છે? d જેટલું. તો આના ઉપરથી ફરીથી 2 2 બંને કેન્સલ થઈ જશે તો અહીંયા સૂત્ર મળશે w is equal to q square by q square d by epsilon 0 a minus q square d by 2 epsilon 0 a. ચલો આ પદને હું અહીંયા લખી નાખું છું, q square d by epsilon 0 a minus 1 by 2 q square d by epsilon 0 a. બંનેની અંદર q square d by epsilon 0 એ કોમન છે. જો q square d by epsilon 0 એ બંનેની અંદર કોમન હોય તો એ કોમન નીકળી જશે, વધશે 1 minus 1 by 2, 1 minus 1 by 2 તો એ આવશે કરવું પડતું કાર્ય, એટલે 1 by 2 અથવા q square d by 2 epsilon 0 a. આટલું કાર્ય કરવું પડે. આ જ કાર્યને આપણે બીજી રીતે પણ સાબિત કરી શકીએ. તો હવે આ કાર્યને સાબિત કરવા માટે હું અહીંયા એક બીજી રીત તમને દર્શાવું છું, અને એના માટે સૌથી પહેલા આપણે મેળવશું જે આજના લેક્ચરનું બીજું અગત્યનું પરિણામ છે, અને એ છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે લાગતું બળ. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે લાગતું બળ. જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે લાગતું બળ શોધવું હોય તો આ બળ કેવી રીતે મળશે? તો એ બળ શોધવા માટે આપણે સૌથી પહેલા તો બળનું સૂત્ર વિચારીએ. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે લાગતું બળ શોધવું છે. અચ્છા, પહેલા તો અહીંયા એ વાત ક્લિયર કરીએ કે બે પ્લેટ વચ્ચે બળ લાગે છે, આ બળ લાગવા પાછળનું કારણ શું છે? તો આપણે બળનું સૂત્ર મેળવી શકીએ, અને બળનું સૂત્ર મેળવ્યા પછી એનો આ એક બે લેક્ચરમાં નહીં પણ આગળના જે આપણે આઈઆઈટી અને નેટ લેવલના વધારાના ખૂબ જ સારા દાખલાઓ ગણવાના છીએ એની અંદર આનો ઉપયોગ થશે. તો સૌથી પહેલા તો એ કન્સેપ્ટ ક્લિયર કરીએ કે બે પ્લેટ વચ્ચે બળ કેવી રીતે ઉદ્ભવે છે. માની લે કે આ કેપેસિટરની એક પ્લેટ છે જેના ઉપર ધન વિદ્યુત ભાર છે, અને સામે
एक बीजी प्लेट लाई आ छे के जेना ऊपर ऋण विद्युत भार छे। तो आपणे भणी ગયા છીએ ચેપ્ટર નંબર 1 ની અંદર કે સજાતીય વિદ્યુત ભાર હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થાય અને જો વિજાતીય વિદ્યુત ભાર હોય તો તેમની વચ્ચે આકર્ષણ થાય। આનો મતલબ કે કેપેસિટરની ધન પ્લેટ અને ઋણ પ્લેટ બંને એકબીજાને પોતાની તરફ આકર્ષણ બળ લગાડે છે, એટલે બંને વચ્ચે કયું બળ ઉદ્ભવે છે? આકર્ષણ બળ। આ આકર્ષણ બળનું જો મૂલ્ય શોધવું હોય તો એ કેટલું, તો એના માટે લઈ લેશું, આપણે વાત કરી ગયા છીએ કે બંને કેપેસિટરની પ્લેટ ઉપરનો જે વિદ્યુત ભાર છે એ સામાન્ય રીતે, ધ્યાન રાખજો હું અહીંયા શબ્દ વાપરું છું, બંને કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર સામાન્ય રીતે સરખો લેવામાં આવે છે, દરેક વખતે સમાન હોવો જરૂરી નથી। ફરીથી રિપીટ કરું છું, સ્ટેટમેન્ટ યાદ રાખજો, કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર સામાન્ય રીતે સરખો અને વિજાતીય લેવામાં આવે છે, દરેક સ્થિતિમાં આ બાબત જરૂરી નથી। ક્લિયર છે? અત્યારે આ વાક્યને ડાયરેક્ટલી તમે યાદ રાખી લેજો। તો આ જે બળ લાગે છે એ બળ કેટલું, તો એ બળને વ્યાખ્યાયિત કરવા માટે ફરીથી હું અહીંયા લઈ લઈશ કે બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે, ધારો કે સ્મોલ ડી જેટલું। જો સ્મોલ ડી જેટલું અંતર હોય તો એના માટે અહીંયા ફરીથી આપણે બળ વ્યાખ્યાયિત કરવું પડશે। તો એક પ્લેટ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ છે સિગ્મા / 2 એપ્સિલોન 0 અથવા સિગ્મા = Q / A। તો અહીંયા સૂત્ર આવશે E = Q / 2 એપ્સિલોન 0 A। આ આવશે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। જો આપણને વિદ્યુત ક્ષેત્ર મળી જાય તો વિદ્યુત ક્ષેત્ર ઉપરથી વિદ્યુતીય બળ મળશે, એટલે કે કોઈ એક પ્લેટ પર બીજી પ્લેટ દ્વારા લાગતું વિદ્યુતીય બળ તો F = Q × E। તો અહીંયા ક્યુ નું મૂલ્ય કેટલું છે, પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર Q × Q/2 ε₀ A। એટલે અહીંયા આપણને સૂત્ર મળશે લાગતું બળ કેટલું થાય, Q² / 2 ε₀ A। ફરીથી રિપીટ કરું છું સૂત્ર, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે લાગતું બળ એ આવશે F = Q² / 2 ε₀ A, જે બે પ્લેટ વચ્ચે લાગતા બળનું સૂત્ર દર્શાવે છે। હવે આ જ ક્વેશ્ચનને આપણે ફરીથી બીજી રીતે સોલ્વ કરીએ, તો જો આ જ ક્વેશ્ચનને બીજી રીતે સોલ્વ કરવો હોય તો કેવી રીતે કરી શકાય, તો કેપેસિટરની પ્લેટ ઉપર લાગતું બળ કેટલું છે, Q² / 2 ε₀ A। તો થતું કાર્ય કેવી રીતે લખાય, થતું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બળ છે Q² / 2 ε₀ A ઇન્ટુ સ્થાનાંતર। બે પ્લેટ વચ્ચેનું અંતર D થી 2D કરવાનું છે, મતલબ પહેલા અંતર D જેટલું હતું એમાંથી તમે વધાર્યું કેટલું, તો અસરકારક સ્થાનાંતર આવશે 2D - D, એટલે કે D જેટલું, અને એટલા માટે અહીંયા થતું કાર્ય એ ફરીથી આપણને મળશે Q²D / 2 ε₀ A। થતું કાર્ય W = Q²D / 2 ε₀ A, જે દર્શાવે છે કે કેપેસિટરની પ્લેટનું અંતર D થી 2D કરવા માટે કરવું પડતું કાર્ય Q²D / 2 ε₀ A જેટલું હોય। તો આજના લેક્ચરની અંદર આપણે ફરીથી બે અગત્યના પરિણામો મેળવેલા છે, સૌથી પહેલું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, તો ઉર્જાનું સૂત્ર આવશે Q²/2C અથવા ½CV² અથવા 1/2 QV। ક્લિયર છે? ત્યાર પછી કેપેસિટરની જે બે પ્લેટ છે, સમાંતર પ્લેટ કેપેસિટર, એમાં બે સમાંતર પ્લેટમાંથી કોઈ પણ એક પ્લેટ દ્વારા બીજી પ્લેટ ઉપર લાગતું બળ Q² / 2
एप्सिलॉन जीरो ए जेटलू होय छे। હવે સવાલ એ આવશે કે અત્યાર સુધી આપણે જે કેપેસિટરની પ્લેટ ઉપરના વિદ્યુત ભારની જે વાત કરેલી છે એ વિદ્યુત ભાર સામાન્ય રીતે સરખો હોવો જોઈએ, પણ માની લઈએ કે તમને એવો ક્વેશ્ચન દેવામાં આવે કે એક કેપેસિટર ઉપર 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે અને બીજી પ્લેટ ઉપર -4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, તો આવા કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય? જો આવો પ્રશ્ન આપવામાં આવે તો આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરવો? જો આ પ્રશ્નનો જવાબ તમારી પાસે હોય તો આગળનો લેક્ચર એ તમારા માટે કંઈ કામનો નથી, અને ન ખબર હોય તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ, ત્યાં સુધી તમારે વેઇટ કરવી પડશે। તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો। Wish you all the best.